બનાસ બંધના અઢારમાં દિવસે આજે ગઢમાં સંપૂર્ણ બંધની અસર જોવા મળી હતી આજ સવારથી જિલ્લા કલેક્ટર દ્વારા લાગુ કરવામાં આવેલા જાહેરનામાના પગલે કરિયાણાની દુકાનો શાકભાજી તેમજ અન્ય ખાતરની દુકાનો બંધ જોવા મળી હતી આ જાહેરનામાના પગલે કરિયાણાની દુકાનો બંધ રહેતા વહેલી સવારે કરિયાણું લેવા આવેલા ગ્રાહકો અટવાઈ ગયા હતા અને વેપારીઓ દ્વારા પણ કોઈ વ્યવસ્થા ન ગોઠવવામાં આવી હોવાથી ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવાની નોબત આવી હતી માત્ર મેડિકલ સ્ટોર અને દવાખાનાઓ ચાલુ રહ્યા હતા બંધની સંપૂર્ણ અસર જોવા મળી હતી કોરોના ઇફેક મુદ્દે બનાસ બંધના અઢારમા દિવસે આજે બંધની વાત કરવામાં આવે તો સંપૂર્ણ ગામ બંધ છે અને કરિયાણાની દુકાન પણ બંધ છે આજે વહેલી સવારથી જ વાત કરવામાં આવે બંધની તો જે દૂધ મંડળી હતી ત્યાં દૂધ ભરાવા માટે દૂધના જે ગ્રાહકો હતા એ જોવા મળ્યા હતા સાથે સાથે આ વિસ્તારમાં ખેડૂતો પણ હોય કે હાલ ઘઉંની સિઝન હોય કે ખેડૂતોની પણ સવારમાં વહેલી સવારે ચહલ પહલ જોવા મળી હતી પરંતુ ત્યારબાદ દિવસ જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ આ બંધની અસરની શરૂઆત થઈ અને વહેલી સવારથી માંડીને જે આજે જિલ્લા કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેના અનુસંધાને કરિયાણાની દુકાન કે અન્ય દાણની દુકાન કે આ બધી દુકાનો બંધ હોવાથી આજે વહેલી સવારે જ જે કરિયાણાના ગ્રાહકો હતા એ ગ્રાહકોને જે કરિયાણું લેવા માટે પણ તકલીફ પડી હતી અને કોઈ વ્યવસ્થા પણ હતી નહીં આમ કરિયાણાના જે ગ્રાહકો છે એના માટે થઈને પણ ગ્રામ પંચાયત કે પોલીસ વિભાગે પણ આ જે કરિયાણાના વેપારીઓ છે તેમની સાથે એક બેઠક યોજી અને એમની પણ માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે હોમ ટુ હોમ ડિલિવરી કરી શકે એ લોકો હાલ આપણે ગઢની વાત કરીએ તો હાલ જે આપ જોઈ રહ્યા છો તે મેડિકલ સ્ટોર છે એમાં મેડિકલ સ્ટોરને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે જે લોકોને આરોગ્યને લગતી કોઈ તકલીફ હોય તો એ લોકો પોતાની દવા લઈ શકે સાથે સાથે દવાના પણ દવાખાના પણ ખુલ્લા છે અને આજે આપ જો હાલ જોઈ રહ્યા છો તે ગઢની માર્કેટ છે જે ગઢની માર્કેટની અંદર સંપૂર્ણ દુકાનો બંધ છે અને એક પણ દુકાન જોવા મળતી નથી હાલ પણ આ જે આ જે જાહેર માર્ગ છે ગઢડી બસ સ્ટેન્ડનો એ પણ સુમસામ જોવા મળી રહ્યો છે આમ ગઢની વાત કરવામાં આવે બંધની તો આજે દિવસ દરમિયાન ગઢ પોલીસનો પણ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો અને લોકોની ચહેલ પહેલ પણ બહુ ઓછી જોવા નજરે પડી હતી આમ આ બંધની સંપૂર્ણ અસર આજે ગઢમાં જોવા મળી હતી ગઢથી બીકેનો ચેનલ માટે હું દિનેશ રાણા